હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જે વિગતો મળી રહી છે તે પ્રમાણે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગાભાઈ બારડે હાઈકોર્ટમાં એક અરજી કરી છે. આ અરજીને લઈને જે વિગતો મળી રહી તે પ્રમાણે સેશન કોર્ટે સજા પર સ્ટેનો ઇનકાર કરતા હવે તેમણે હાઈકોર્ટમાં જવાનું મુનાસિબ માન્યું છે અને સજા પર સ્ટે આપવાની અરજી તેમણે સેશન કોર્ટની અંદર કરી હતી, જે સેશન કોર્ટે ફગાવી દીધી. અને તેથી જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગાભાઈ બારડે હવે હાઈકોર્ટની અંદર આ અરજી કરી છે અને તેમણે પોતાની સજા ઉપર સ્ટે માટે હાઈકોર્ટની અંદર હા નાખી છે. અને હવે જોવાનું રહેશે કે હાઈકોર્ટની અંદર તેમને શું જવાબ મળે છે, કારણ કે સેશન કોર્ટની અંદર તેમણે પોતાની સજા પર સ્ટે આપવા માટે અરજી કરી હતી, જે સેશન કોર્ટે ફગાવી દીધી. અને હવે આ જ મામલે ભગાભાઈ બારડે હાઈકોર્ટની અંદર અરજી કરી છે. આ જ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા હાર્દિક પર જોડાઈ રહ્યા છે. જી હાર્દિક, શું છે વધુ વિગતો? જયેશ, છેલ્લા ઘણા સમયથી આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો. અગાઉ પણ ભગા બારડે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, ત્યારબાદ ફરી એકવાર ભગા બારડને થયેલા કન્વિક્શન પર સ્ટે આપવા માટે સેશન્સ કોર્ટે ઇનકાર કરતા ભગાભાઈ બારડ ફરીથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે અને યોગ્ય કારણો આપ્યા સિવાય ફરીથી સેશન્સ કોર્ટે અરજી ફગાવતા ફરી વાત ભગાભાઈની બારડની અરજીની મુશ્કેલીમાં વધારો થયો છે. જો કે કન્વિક્શન પર સ્ટે આવે અને ડિસ્ક્વોલિફિકેશન યથાવત રહે તો ભગા બારડની ચૂંટણી ન લડી શકે ભગાભાઈ, તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવતીકાલે આ જ કેસમાં વધુ સુનાવણી થઈ શકે છે. આભાર હાર્દિક. તો હાર્દિક જણાવ્યા પ્રમાણે હવે આગામી દિવસોની અંદર આ અરજીને લઈને સુનાવણી થશે, ત્યારબાદ ખ્યાલ આવી શકશે કે હાઈકોર્ટ આ અરજીને ગ્રાહ્ય રાખે છે કે કેમ.